સુરત શહેરમાં ગણેશ ઉત્સવની હાલ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે 5 દિવસના ગૌરી ગણેશનું રવિવાર વિસર્જન ધામધૂમથી કરાયું હતું અને વાતે ગાતે અબીલ ગુલાલની છોડો ઉડાડી ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી અને લોકોએ ઘર આંગણે પણ વિસર્જન કર્યું હતું, તેની પર આપણે નજર કરીએ. મિત્રો, સુરત સહિત રાજ્ય, દેશ અને દુનિયાભરની અંદર ગણેશોત્સવનો હાલ તહેવાર ચાલી રહ્યો છે. આજે ગૌરી ગણેશ એટલે 5 દિવસના ગણપતિજીનું વિસર્જન માટેની તૈયારી થઈ ગઈ છે. અત્યારે આપણે પવિત્ર રેસિડેન્સીની અંદર પવિત્રના રાજા ઘરની અંદર બિરાજમાન ભગવાન ગણપતિનું થોડી વારમાં વિસર્જન થઈ જશે, ત્યાર પહેલાં અહીંયા ભક્તો છે, આપણે તેમને મળીએ. આપનું નામ? ચેતન પંચાલ. ચેતનભાઈ, અત્યારે તમારું ચહેરું એકદમ વીલું પડી જવા પામી, આજે ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. ગણપતિ બાપા 5 દિવસ હતા તો અમને મજા આવી ગઈ, હવે જશે તો અમને ગમે નહીં અને અમે બહુ અપસેટ છીએ એમ. આપનું નામ? પંચાલ ધ્રુવી. હા ધ્રુવી, શું કહેવા માંગો છો ગણપતિજીની? 5 દિવસ ગણપતિ હતા તો ઘર ભરેલું હતું, હવે આજે વિસર્જન થાય છે તો નહીં ગમે, છેલ્લું વર્ષ છે. આપનું નામ? મધુબેન પંચાલ. હા મધુબેન, શું કહેવું છે? કાલે તો મહા આરતીમાં બહુ જ મજા આવી ગઈ, પણ આજે વિસર્જન છે તો થોડુંક આમ મન દુઃખ થાય છે કે આજે જતા રહેશે એમ. મિત્રો, 5 દિવસ સુધી એક નાના બાળકની જેમ આ ગણપતિજીને રાખ્યા છે અને આજે વિદાય થાય તો સૌ કોઈની આંખમાં આંસુ આવે અને મોઢું પેલું થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બીજા પણ ઘરના જે એને મળી. આપનું નામ? ભાવેશ પંચાલ. હા ભાવેશ, શું કેવું છે? બહુ દુઃખ થાય છે કે આજે છેલ્લો દિવસ છે ગણપતિનો. આજે 4 દિવસથી અમે 5 દિવસથી અમે ધામધૂમથી કરીએ છીએ અને આજે બહુ દુઃખ થાય છે, આજે વિસર્જન થાય છે. અમારે ગણપતિ દાદા અમારા ઘરે 5 દિવસથી રહે છે તો ઘરમાં રોનક લાગે છે અને મજા આવે છે, બધા મહેમાનો આવે છે, ભક્તો આવે છે દર્શન કરવા, બહુ સારું લાગે છે. અને આજે વિસર્જન છે તો દુઃખ થાય છે કે હવે આજે જતા રહેશે. આપનું નામ? શ્રેયા ભાઈ પંચાલ. હા શ્રેયા, શું કેવું છે? આજે ગણપતિજીની વિદાય થઈ રહી છે, દુઃખ થાય છે? થોડી વારમાં વિસર્જન થઈ રહ્યું છે, આવો બીજા એક શ્રીજી નું પણ અત્યારે વિસર્જન થઈ રહ્યું છે, આપણે તેમને ત્યાં જઈએ.